હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે નવા સ્વાદમાં ચટપટું અને મસાલેદાર ગવાર બટાકાનું શાક, જે આજે આપણે એકદમ ઓછા સમયમાં પરફેક્ટ માપ સાથે કુકરમાં બનાવીશું, જે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. ખાવામાં આ ગવારનું શાક એટલી ટેસ્ટી લાગે છે કે જે લોકોને ગવાર સિંગ પસંદ નહીં હોય એ પણ આંગળી ચાટી ચાટીને એને ખાશે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે શાક માટેનો મસાલો બનાવી લઈશું. એ માટે એક નાના મિક્સર જારમાં આપણે 1/2 કપ ખાટું મીઠું મિક્સ ચવાણું એડ કરીશું. જો તીખું ફરસાણ લેતા હોય તો થોડી ખાંડ વધારે ઉમેરવી પડશે, એટલે અહીંયા મેં ખાટું મીઠું જ ફરસાણ લીધું છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરીશું. 2 ટેબલસ્પૂન સિંગદાણાને પેનમાં ધીમા તાપે શેકીને ઠંડા કરીને મેં છોલી લીધા હતા. હવે આપણે એની અંદર 10 થી 12 લસણની કળી, 1/4 ઇંચનું એટલે કે 1/2 ટુકડો આદુંનો અને 2 નંગ લીલા મરચાં ઉમેરીશું. આ રીતે ફ્રેશ જ એડ કરીશું આદુ લસણ અને લીલા મરચાં, તો જ શાકનો સ્વાદ સરસ આવશે. સૂકા મસાલાની અંદર આપણે એમાં 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. કલર માટે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1/2 ચમચી જેટલું આપણે એમાં હળદર ઉમેરીશું. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું. પછીથી આપણે શાક બનાવતી વખતે પણ મીઠું ઉમેરીશું. 1/2 ચમચી ખાંડ ઉમેરીશું, કારણ કે ફરસાણ પણ મેં ખાટું મીઠું લીધું છે તો ખાંડ વધારે નથી ઉમેરી. તો બધું જ હવે આપણે પીસી લઈએ. બધી જ વસ્તુને અહીંયા મેં સહેજ અધકચરું રહે એ રીતે મિક્સરને ઝટકા આપી આપીને એટલે કે પલ્સ મોડ પર ચલાવીને પીસી લીધું છે. એકદમ પાવડર બિલકુલ પણ ના કરવો, આ રીતે અધકચરું જ પીસવાનું છે. હવે મેં ગેસ ઉપર એક કુકર ગરમ કરવા મૂક્યું છે. એમાં 1/4 કપ જેટલું તેલ ઉમેરીશું. તેલ થોડું વધારે લેશું તો શાકનો સ્વાદ સારો આવશે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ અને 1/2 ચમચી અજમો ઉમેરીશું. ગવારના શાકમાં અજમો ચોક્કસ ઉમેરવો. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરી દઈએ. સરસ આપણે એને મિક્સ કરીને 10-1 સેકન્ડ માટે સાંતળી લઈએ. એ પછી આપણે એની અંદર જે મસાલો બનાવ્યો હતો એ બધો જ એડ કરી દઈશું. આટલો જે મસાલો છે આપણે 250 ગ્રામ ગવારના હિસાબથી બનાવ્યો છે, તો બધો જ ઉમેરી દેવાનો છે. મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લઈએ. 1 મિનિટ મસાલાને ધીમા તાપે શેકી લીધા પછી હવે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. 2 કપ જેટલું એમાં પાણી ઉમેરવાનું છે. થોડું પાણી આ રીતે એડ કરી દઈશું તો મસાલો બળશે નહીં. બરાબર મિક્સ કરીને હવે આપણે એની અંદર બટાકા અને ગવાર સિંગ એડ કરી દઈએ. તો 1 મીડિયમ સાઇઝના બટાકાને મેં છોલીને મીડિયમ ટુકડામાં આ રીતના કટ કરી લીધો છે અને 250 ગ્રામ ગવાર સિંગને ધોઈને આગળ પાછળનો થોડોક ભાગ કાપીને આ રીતના ટુકડામાં મેં સમારી લીધી છે. તો બંને આપણે સાથે જ એડ કરી દઈએ. હવે આપણે મસાલા સાથે સરસ એને મિક્સ કરી લઈશું. મસાલા સાથે ગવાર અને બટાકાને સરસ મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર થોડું સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. મીઠું આપણે મસાલા પીસતી વખતે પણ એડ કર્યું હતું અને ફરસાણમાં પણ હોય છે, તો ધ્યાનથી જ ઉમેરવું. 1 ચમચી અહીંયા હું તીખું લાલ મરચું એક્સ્ટ્રા એડ કરું છું. હવે આપણે સરસ એને મિક્સ કરી લઈએ અને પહેલાં આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે શાકને એમ જ થવા દઈશું ધીમા તાપે. એ પછી આપણે એમાં પાણી ઉમેરીશું. તરત ક્યારે પાણી ના ઉમેરવું, નહીં તો શાકનો સ્વાદ બગડી જાય છે. તો 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કર્યા પછી ઢાંકણ ખોલીને એક વખત આપણે શાકને મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરીશું, કારણ કે કૂકરની આપણે સીટી મારવાની છે. તો 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલું 150 ml જેટલું મેં આમાં પાણી ઉમેર્યું છે. એકદમ વધારે પાણી નથી ઉમેરવાનું, બસ ગવાર અને બટાકા ચડે એટલું જ પાણી ઉમેરવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને શાકને બાફી લઈએ. 3 સીટી લગાવ્યા પછી કૂકરને મેં એની જાતે જ થોડું ઠંડુ થવા દીધું હતું. એ પછી હું કૂકર ખોલું છું. તો તમે જોઈ શકો છો બધું જ તેલ ઉપર તરવા લાગ્યું છે. એકવાર આપણે શાકને મિક્સ કરી લઈએ. આપણું ગવાર બટાકાનું મસાલેદાર શાક બનીને તૈયાર છે. તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને લીલા ધાણા મિક્સ કરીને શાકને હવે આપણે સર્વ કરી લઈએ. આ શાકને તમે ગરમાગરમ રોટલી ભાખરી સાથે સર્વ કરી શકો છો. જો તમે ગવાર પહેલેથી જ કટ કરીને રાખી હશે તો ફક્ત 10 જ મિનિટનો સમય લાગે છે આ શાકને બનાવવામાં. એકવાર આ રીતે આ શાક તમે ચોક્કસ બનાવજો. હંમેશા તમે આ જ રીતે બનાવીને ખાવાનું પસંદ કરશો. આ એટલું ટેસ્ટી લાગે છે અને ખાતી વખતે બિલકુલ પણ ખબર પણ નહીં પડે કે તમે આને ઝડપથી કૂકરમાં બનાવ્યું છે. તો એકવાર આ શાકને તમે ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પાસે આવેલા 2 લાઇકનને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.